આપણે પોતે જ આપણા સ્વામી બનીએ. તમે બીજાઓના અનર્થકારી સંદેશાઓને નકામા ગ્રહણ કરો છો. બીજાઓ જે કહે છે તેને તમે સાચું માની બેસો છો. તમે પોતે જ પોતાને દુઃખી કરો છો અને કહો છો કે બીજા લોકો મને શાંતિ મળવા દેતા નથી. તમે પોતે જ તમારા દુઃખનું કારણ છો અને તમે જ તમારા શત્રુ છો. બીજા જે કહે છે તેને તમે માની લો છો અને એ જ કારણે તમે ઉદ્વિગ્ન રહો છો. સાચો મનુષ્ય ઉત્તમ સંકલ્પ કરતી વખતે એ નથી જોતો કે લોકો શું કહે છે. તે પોતાના વિચારોમાં અડગ હોય છે. સોક્રેટિસને ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો પણ એમના વિચારોને કોઈ બદલી ના શક્યું. બંદા વૈરાગીને ઘેટાનું ચામડું પહેરાવીને તથા મોં કાળું કરીને ગલીએ ગલીએ ફેરવ્યા, છતાં એમણે શત્રુઓની વાત ના જ માની. બીજાઓના ઈશારે નાચવું, બીજાઓની મદદ પર આધારિત રહેવું, બીજાઓની ટીકાથી ઉદ્વિગ્ન થવું એ માનસિક દુર્બળતા છે. જ્યાં સુધી મનુષ્ય પોતે જ પોતાનો સ્વામી બનતો નથી ત્યાં સુધી એનો પૂરતો વિકાસ થતો નથી. બીજાઓનું અનુકરણ કરવાથી મનુષ્ય પોતાની મૌલિકતા ખોઈ બેસે છે. પોતે જ વિચાર કરતા શીખો. બીજાઓના પ્રભાવમાં ના તણાશો. કર્તવ્યના માર્ગે આગળ વધતા બીજાઓ શું કહેશે એની ચિંતા ના કરો. જો તમારામાં એટલો પણ સાહસ નહીં હોય તો આખી જિંદગી ગુલામીના બંધનોમાં જકડાયેલા રહેશો. અખંડ જ્યોતિ, મે 1945, પેજ નંબર 120.